विज्ञान वर्ष 1819 प्रकरण 6 पेशी पेशी में प्राणी पेशी प्राणी पेशी नो पहलो प्रकार अधिच्छदीय पेशी। अधिच्छदीय पेशी ए दरेके दरेक अंगों ने दरेके दरेक कोषों ने आवरण आपवानुं काम करे छे। आवरण आप्या पछी ए आवरणोनी वच्चे सीमेंट द्रव्य ओछी मात्रा में होय छे एटले ए कोथळीओ पण भले अलग अलग कोथळीओ छे पण ए अलग अलग कोथळीओ ने वच्चे थी पाछुं सीमेंट लगाड़ दे छे एटले जग्या राखवानी नहीं नहीं तो शुं थाय भेगा थई जाय अथवा तो एक बीजा में भड़ी जाए एवं बधुं थाय ने एटले के वच्चे सीमेंट मार देवानुं। तारू घर आटलू तारू घर आटलू तारू घर आटलू तार तार सेल नी बहार नहीं निकलवानुं तार तार रूम नी बहार नहीं निकलवानुं बराबर। तो ए रीते अने एमां आंतरकोषीय अवकाश ओछो होय छे कारण के जेटला भी कोषो वच्चे जग्या होय त्यां आगळ शुं करी दे छे सीमेंटनो लप्पो मार दे छे। अने आ सीमेंटनो लप्पो एटले सीमेंट द्रव्य तरीके आपणे स्थूलन स्थूलन माटे कया कया शब्द कया कया द्रव्यो वापरीए छे स्थूलन माटे तो के लिग्निन सुबेरिन अने क्यूटीन बराबर। बीजू नवं आवे तो जोवानुं बाकी एटला तो खरा ज। नंबर 7 स्पष्ट छे के जे पदार्थ शरीर में प्रवेशे के बहार निकले जे शरीर में प्रवेशे के बहार निकले ते अधिच्छदना कोईपण स्तर के पटल माथी अवश्य पसार थाय छे। अंदर जवू होय तो ए अधिच्छदीय पेशी नी परमिशन लेवी पड़े के भाई अंदर जवू अंदर थी बहार निकलवू होय तो ए अधिच्छदीय पेशी नी परमिशन लेवी पड़े के भाई बहार जवू। एटले अंदर के बहार कोई पण जग्याए जवू होय तो अधिच्छदीय पेशी नी परमिशन लेवी पड़े एटले एमांथी पसार थवुं पड़े। नंबर 8 विभिन्न प्रकारनी अधिच्छदीय कोषो नी वच्चे एटले आ अधिच्छदीय पेशीओ ना जे कोषो छे एमां पण विभिन्न प्रकार छे एनी वच्चेनी पारगम्यता पारगम्यता एटले आर पारमां जवा माटेनी जे वात छे ए शरीर अने बाह्य वातावरण तेमज शरीरना विभिन्न अंगोनी वच्चेना पदार्थोना आदान प्रदान के आपलेमा महत्वपूर्ण भूमिका भजवे छे। कारण के कोईपण वस्तुने अंदर जवू होय के बहार जवू होय तो एनी परमिशन वगर जवातुं नथी। तो मारी परमिशन वगर तमे अंदर बहार ना जई शको तो मारी भूमिका केवी कहेवाय अगत्यनी कहेवाय महत्वनी कहेवाय तो अधिच्छदीय पेशी नी भूमिका पण अगत्यनी छे। नंबर 9 सामान्य रीते बधीज जे अधिच्छदीय पेशी छे एक बाह्य रेशामय आधार आपती कला बधीज अधिच्छदीय ने एक बाह्य रेशामय आधार आपती कला जे नीचे रहे छे એટલે કોઈ પણ અધિચ્છદીય પેશી એ કોથળીઓ જે છે એ કોથળીઓને પણ આધાર આપવા માટે પાછી એક કલા જેવી રચના છે જેને આધાર કલા કહે છે। શું કહે છે? આધાર કલા। અને આધાર કલા કેવી હોય છે? રેસામય હોય છે। આધાર કલા એ રેસામય હોય છે અને એ ક્યાં હોય છે? અધિચ્છદીય પેશીની નીચે એટલે કોથળીની નીચે હોય છે। અને નંબર 10 પેશીઓને અલગ કરે છે એ પાછું શું કામ કરે છે? તો જેનું કામ આધાર આપવાનું છે એ પણ અલગ કરવાનું કામ કરે છે જેનું કામ રક્ષણ કરવાનું છે એ પણ અલગ કરવાનું કામ કરે છે। સાલા તમારા શરીરના બધા કોષોમાં બધી પેશીઓમાં અલગ કરવાનો ગુણધર્મ અંદર જ છે અને હું કરું તો બધાને વાંધો આવે આવે તો આવે બરાબર। નંબર 11 આકૃતિ 6.9 માં દર્શાવે હવે 6.9 ક્યાં છે તો આ બાજુના પેજ ઉપર છે જુઓ
6.9 માં દર્શાવ્યા અનુસાર વિભિન્ન અધિચ્છદીય પેશીની સંરચનાઓ વિભિન્ન પ્રકારની હોય છે અને વિભિન્ન પ્રકારની રચનાઓ સેના આધારે હોય છે જે તેના કાર્યો પર નિર્ભર કરે છે બરાબર હવે જેનું જેવું કામ એવું એનું નામ જેનું જેવું કામ એવું એનું નામ બરાબર ઉદાહરણ તરીકે રુધિરવાહિનીઓ કે ફેફસાના વાયુકોષ્ઠોને એનું અસ્તરના કોષો જ્યાં પદાર્થનું સંવહન પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે હવે આ પસંદગીમાન પ્રવેશશીલ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે શું તો અહીંયા નીચે લખી દેવાનું કોષ રસ પટલ કેવું કોષ રસ પટલ એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કેમ કીધું તો કે ગમતાને કરીએ ગુલાલ જે ગમતા હોય એને જ અંદર આવવા દેવાના ના ગમતાને અંદર આવવા દેવાના આવું કોણ કરે છે તમારા દરેકે દરેક કોષમાં રહેલી કોષરસ પટલ કોષરસ પટલ એટલે જે બહારનું આવરણ કોષને સાચવવા રક્ષણ કરવા માટે જે કવર ચડાયેલું હોય એ જ આ કામ કરે છે કે ગમતાને જ અંદર જવા દે છે ના ગમતાને બહાર રાખે છે અને પછી હું એમ કહું કે આ મન ગમે છે તો આને વાંધો આવ્યો કે એ જ કેમ ગમે છે હું નહીં ગમતો તો ચાલે જે ગમે છે એમાં તારે શું તું બીજાને ગમાડ ને ચલો નંબર 12 નથી ઉદાહરણ 3 જે છે એનું પહેલું રુધિરવાહિનીઓ અને એનું બીજું 11 નું એબીસી સી નું પહેલું અને બીજું ત્યાં સરળ ચપટા પ્રકારની અધિચ્છદીય પેશીના કોષો આવેલા હોય છે સરળ ચપટા પ્રકારની અધિચ્છદીય પેશીના કોષો જેનું નામ છે સરળ લાદીસમ અધિચ્છદ એટલે અહીંયા આગળ હું ક્યાંક એવું લખું તો અહીંયા લખું છું પ્રાણી પેશી એનો એક પ્રકાર અધિચ્છદીય પેશી અને અધિચ્છદીયનો પાછો એક પ્રકાર આવ્યો લાદીસમ અધિચ્છદીય પેશી હવે શબ્દ જ લાદી એટલે ટાઇલ્સ અથવા તો ઈંટો જેવી કહેવાય બરાબર તો લાદીસમ અધિચ્છદ પેશી કહે છે અને હવે આ લાદીસમ અધિચ્છદ પેશી જે છે ને કઈ ગયો નંબર 3 આ લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો એ કેવા હોય છે તો કોષોની રચના પાતળા ચપટા નાજુક અસ્તર બનાવતા હોય છે અસ્તર એટલે સ્તર હવે આપણે કપડાની અંદર અસ્તર મૂકીએ છે પેલું દેખાય નહીં એટલા માટે ઘણા લોકો નહીં મૂકતા ઝીણું કપડું હોય તો કેમ મૂકે છે તો કે દેખાય નહીં એટલા માટે બરાબર તો અસ્તર એટલે એક બીજું સ્તર એ રક્ષણ કરવા માટે લગાડી દે છે બરાબર હવે નંબર ડી અન્નનળી અને મોઢાની અંદરનું અસ્તર તો અહીંયા નંબર ડી નહીં પણ 4 નંબર અન્નનળી અને મોઢાની અંદરનું અસ્તર પણ લાદીસમ અધિચ્છદ પેશી દ્વારા જ આવરિત હોય છે બરાબર તો એનું સ્થાન કઈ કઈ જગ્યાએ તમને લાદીસમ અધિચ્છદ દેખાય છે નંબર 5 શરીરનું રક્ષણાત્મક આવરણ અથવા ત્વચા આ જ લાદીસમ અધિચ્છદ પેશીની બનેલી છે એ પણ એનું સ્થાન બતાવે છે અને નંબર 6 આ ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો કપાવાથી તથા ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે કારણ કે બધા જ સ્તરો સુવ્યવસ્થિત ગોઠવણીની રીત ધરાવે છે તેથી
આ અધિચ્છદીય પેશી ને સ્તરીય કે શૃંગીય સ્ત્રુત અધિચ્છદ પેશી કહેવામાં આવે છે. લાદીસમ પછી બીજો પ્રકાર આવ્યો કે સ્તરીય અથવા તો સ્ત્રુત અધિચ્છદ પેશી, બરાબર. તો હવે આપણને બધાને ખબર છે કે આપણી ચામડી એ સાત સ્તરોની બનેલી છે. સાત જુદા જુદા સ્તર ચામડીમાં આવે. જેને વિશ્વાસ ના આવતો હોય એણે કશું જ નહીં કરવાનું, અહીંથી આમાં મુખાડવા માંડવાનું. એક એક ચલો આ એક બે ત્રણ ચાર સાત સ્તર ઉખડ્યા પછી જ અંદરથી પેલું મસલ્સ સ્નાયુ દેખાશે, ત્યાં સુધી નહીં દેખાય. બોલો. અને જેને ના વિશ્વાસ આવતો હોય એણે કશું નહીં કરવાનું. જે ભાગમાંથી તમારે જોવું હોય, ધારો કે હાથમાંથી જોવું હોય તો આટલા હાથને છે ને આમ ધીમે રહીને નીચેથી પેલી મીણબત્તી કે એની પર હળગાવવાનું, એટલે થોડો પોચો થઈ જાય ને એટલે પછી પેલું બફાઈ જાય એટલે જલ્દી ઉખડે ને પેલી. ટ્રાય મારવા હું જઈશ, પણ એ ટ્રાય પોતાના શરીર ઉપર જ મારવાનો, બીજાના શરીર ઉપર નહીં. લાય આજે હું તને કરિયાલું, જો એ બતાવું તને, જો શીખવાડું, કઈ જરૂર નહીં, બરાબર. તો ચામડીના એટલે અધિચ્છદીય પેશીનો બીજો પ્રકાર, તો એ પણ એની રચના અને કાર્યના આધારે આવ્યો, બરાબર. ત્યાર પછી નંબર સાત, જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય. અભિશોષણ એટલે અહીંથી જે બધું આમ કામની વસ્તુ હોય ને એને આમ લીધું, અહીંથી પાછું આપી દીધું. અભિશોષણ અને સ્ત્રાવ, બરાબર, એ થતો હોય એટલે આ સ્ત્રુત અધિચ્છદની અંદર આ વસ્તુ. અને એનું એટલે અહીંયા નવો પ્રકાર આવે છે, જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય એનું ઉદાહરણ છે. જેમ કે આંતરડાનું અંદરનું અસ્તર જેમાં લાંબા અધિચ્છદીય કોષો હાજર હોય છે, આ સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો સ્તંભાકાર એટલે પિલર જેવા, એ અધિચ્છદીય અવરોધને પસાર કરવા માટે મદદરૂપ થાય છે. એટલે હવે નવો પ્રકાર આવ્યો. કયો પ્રકાર આવ્યો? સ્તંભાકાર અધિચ્છદ, બરાબર. આ સ્તંભાકાર અધિચ્છદમાં શું થાય છે? તો અભિશોષણ અને સ્ત્રાવ બંને વસ્તુ થાય છે. કઈ જગ્યાએ જોવા મળે છે? તો આંતરડાના અંદરના અસ્તરમાં જોવા મળે છે, બરાબર. અને એને સ્તંભાકાર કહે છે. અને એ શું કાર્ય કરે છે? તો કાર્ય અધિચ્છદીય અવરોધને પસાર કરવા માટે મદદરૂપ થાય છે, બરાબર. નંબર આઠ, શ્વાસનળીમાં, આ શ્વાસનળી આપણી હોય છે ને, હવે તમારી શ્વાસનળી ક્યાં આવેલી હોય છે? એ નહીં, અહીંયા આવેલી. શ્વાસનળી ક્યાં આવેલી હોય? જો તો આમ સેટ દબાઈ જુઓ તો જોરથી, આમ જોરથી દબાવો તો કશું થાય છે? શું થાય છે? કડક કડક લાગે છે, લાકડા જેવું એકદમ, એમ તાર પથરો જશે. તો શ્વાસનળીમાં આ સ્તંભાકાર અધિચ્છદીય પેશીના પેશીમાં પક્ષ્મો એટલે એને સિલિયા કહેવામાં આવે છે, એ ધરાવે છે. જોકે અધિચ્છદીય પેશીના કોષોની બહારની સપાટી એની પર વાળ જેવી રચનાઓ હોય છે, બરાબર, જે પક્ષ્મલ હલનચલન કરી શકે છે, તેમજ તેમની ગતિ એ શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરી તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. અને આવા પ્રકારની અધિચ્છદીય પેશીને પક્ષમલ અધિચ્છદ પેશી કહેવામાં આવે છે. હજી પાછો બીજો પ્રકાર આવ્યો,
પક્ષમલ. હવે આ પક્ષમલ વિશે તમે સહેજ તમારી ચામડી પર ફરીથી નજર નાખો. બધાને ભાઈ ચામડી તો છે જ ને ભાઈ, આજુબાજુ વળન નહીં જોવાની હો, બધાએ પોતાની જ જોવાની. ચલો જુઓ તો ચામડી પર નજર નાખો. તો હવે ચામડીના એવા ભાગ ઉપર નજર નાખો જ્યાં થોડી ઘણી રૂવાટી હોય. રૂવાટી એટલે વાળ લ્યા, ના હોય લાવો ના ચાલે, બગીચામાંથી કાઢવા પડશે. હવે આ વાળ જેવી રચના એ હલનચલન માટે જરૂરી છે, બરાબર. હવે વાળ હલનચલન કરે છે તમારે બધાને જુઓ તો, નહીં કરતા એમને ચોટેલા રહેજો. હા, હવે હલનચલન દ્વારા શું કરે છે તો તેમની ગતિ, આજે વાળના હલનચલન દ્વારા એમની જે ગતિ થાય છે એ શ્લેષ્મ. શ્લેષ્મ એટલે શું? શ્લેષ્મ એટલે ચિકાસ. શ્લેષ્મ એટલે ચિકાસ. હવે આપણા શરીરમાં ચામડીમાંથી ચીકણો પદાર્થ કયો નીકળે ભાઈ? આ લોહી કોઈ આને છે ને અંદરથી છરી લાવો હારા લોહી કાઢી બતાવું, એ લોહી કેટલું ચીકણું હોય છે ખબર પડે મુવાને. લોહી કોઈ દાડો ચીકણું હોય? પરસેવો ચીકણો હોય તો શ્લેષ્મ એટલે ચિકાસ, ચિકાસ એટલે પરસેવો. એ શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરવા માટે એટલે આપણા વાળના જે રૂવાટી જે શું છે પરસેવાના ચિકાસને દૂર કરી અને એ પ્રદેશને સ્વચ્છ રાખવા માટે, સ્વચ્છ એટલે ચોખ્ખો રાખવા માટે આપણને મદદ કરે છે. અંદરથી પરસેવો નીકળ્યો તો ખરો, ચીકણો ચીકણો અહીંયા ચોટીને રહે છે થોડીક વાર, પણ પછી આ વાળ જે રૂવાટી છે એ શું કરે છે એને ત્યાંથી બહાર કાઢીને નીચે પાડી દે. ભાઈ ચોખ્ખું રહેવું જોઈએ, કેમ? તો કે શરીર સ્વચ્છ અને તંદુરસ્ત રાખવાની જવાબદારી પણ આપણા શરીરના કોષો જ નિભાવે છે. સાલા તમે તો કશું નહીં કરતા, તમે તો કશું જ નથી કરતા, બધું કામ એ કોષો જ કરે છે. અને એના માટે પાછી એક પેશી મૂકી દીધી, શું કહે છે એને? પક્ષમલ અધિચ્છદીય પેશી. એ શું કામ કરે છે? સફાઈ કામદારનું કામ કરે છે, બરાબર. ચલો ત્યાર પછી નંબર 9. હવે ઘનાકાર અધિચ્છદીય પેશી નવો પ્રકાર આવ્યો, હે? ઘનાકાર, ઘનાકાર અધિચ્છદીય પેશી એટલે ઘન આકાર જે કોષો લંબાઈ પહોળાઈ અને જાડાઈ, લંબાઈ પહોળાઈ અને જાડાઈ ત્રણેયમાં સમાન હોય એને ઘન કહેવાય. અને એટલા માટે તો ઘન એટલે શું? તો કે x³, x × x × x, બરાબર. કેમ એક્સ જ કહે છે? એક્સ વાય અને ઝેડ ના કહેવાય? ના કહેવાય. કેમ? તો કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે કેવા છે? સમાન. સમાન એટલે સરખા, સરખા એટલે એક્સ, અને એટલે એને એક્સનો ઘન કહેવામાં આવે છે, બરાબર. હવે મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિની નલિકાના અસ્તર એનું નિર્માણ આ ઘનાકાર અધિચ્છદ કરે છે. મૂત્રપિંડ નલિકા એટલે કિડનીમાંથી પસાર થતી, એટલે કિડનીમાંથી બહાર નીકળતી જે નળી, અને લાળ ગ્રંથિ. હવે તમારા શરીરમાં લાળ ક્યાંથી નીકળે છે? મોઢામાંથી, જીભમાંથી. લાળ ક્યાંથી નીકળે છે? મોઢામાંથી, જીભમાંથી. ચલો બોલો એડો, પાકું લોક જીભમાંથી લાળ નીકળે, લાળ ગ્રંથિ જીભમાં હોય. તો લાળ ગ્રંથિની નલિકાઓ એટલે તે, હવે જો જ્યાં જ્યાંથી પાણી નીકળવાની પ્રોસેસ હોય ને ત્યાં આગળ એક નળી પાઇપલાઇન મૂકી દીધી છે. બોલ ભાઈ, ઉતરતી ને ચડતી. બોલ, અત્તો ન તો મારું છું. ઘેર જઈને કશું કહેતો નહીં, પૂછતો નહીં. તો ત્યાં જ્યાં જ્યાં પાઇપલાઇન ની જરૂર હોય ત્યાં આપણા શરીરમાં જોયું ને દરેક જગ્યાએ નળીઓ નાખેલી છે, હે? પાણી જેથી પસાર કરવાનું હોય ત્યાં નળી નાખેલી છે કે નહીં? છે ને નળીઓ બધી જોઈ છે? હા તો બરાબર. અને જ્યાં તેઓને યાંત્રિક આધાર આપે છે,
આ અધિચ્છદીય કોષો વધારાની એક વિશિષ્ટતા દર્શાવીને ગ્રંથિ કોષો તરીકે કામ કરે છે. આ ઘનાકાર અધિચ્છદનું હવે જે અધિચ્છદીય પેશીની સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરી શકે છે. આ ગ્રંથિઓનું કામ શું? ગ્રંથિઓનું કામ શું ભાઈ? કોઈ પણ ગ્રંથિનું કામ શું? એમાંથી અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવાનું. શું કરવાનું? હા, એટલે અહીંયા પદાર્થોનો સ્ત્રાવ કરવાનું એવું કીધું છે. તો પદાર્થોનો સ્ત્રાવ એટલે શું? તો અંતઃસ્ત્રાવને આપણે પદાર્થ તરીકે લઈ શકીએ. કેટલીક વાર આ અધિચ્છદીય પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળેલો હોય છે અને એ એક બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. ગ્રંથિય અધિચ્છદ પેશી, ગ્રંથિય અધિચ્છદ પેશી, બરાબર. તો અધિચ્છદીય પેશી એના કામ અને એના સ્થાનના આધારે એ પણ કેટલા બધા ભાગમાં વેચાઈ ગઈ? તો કે લાદી જેવી છે, એટલે ટાઇલ્સ કે ઈંટો જેવી છે. પછી કે સ્તરીય કે સ્તૃત છે, એકની ઉપર એક થપ્પા મારેલા હોય એવી છે. પછી કે સ્તંભીય છે, તો કે થાંભલા જેવી છે. પછી કે પક્ષમલ છે, તો કે વાળ જેવી છે. પછી કે ઘનાકાર છે, તો કે ગ્રંથિ જેવી છે. અને ગ્રંથિય છે તો જેમાંથી સ્ત્રાવ સ્તરે છે, બરાબર. અહીંયા આગળ તમને બધી જ અધિચ્છદીય પેશીની આકૃતિ દોરેલી છે, આપેલી છે કે છાપેલી છે? આપેલી છે, છાપેલી છે? તો છાપેલી નથી, બધી નથી છાપેલી. તો બાકીની આ બધી જે છે નથી છાપેલી, એ આપણે છાપવી પડે ને. હા, તો એ છાપવા માટે આપણે શું કરવું પડશે ભાઈ? ગૂગલ ઇન્ટરનેટ ઉપર જઈને ગૂગલ કરવાનું, બરાબર. અને ગૂગલમાં કહેવાનું ભાઈ ગ્રંથિય અધિચ્છદ પેશી એની આકૃતિ અથવા તો એનો ફોટો, બરાબર. અને પછી રમ લઈને સર્ચ બટન ઉપર દબાવી દેવાનું, ઢૂમ, એટલે તરત જ આમ દેખાશે ગ્રંથિ અધિચ્છદ પેશી. બરાબર, ઘનાકાર અધિચ્છદ તો એ બતાવશે. પણ અહીંયા આગળ તમને ઘનાકાર આપી દીધું છે, લાદીસમ આપી દીધું છે, સ્તંભાકાર આપી દીધું છે, સ્તૂત આપી દીધું છે. ખાલી તમને શું નહીં આપ્યું ભાઈ? પક્ષમલ નથી આપ્યું અને ગ્રંથિય બે નથી આપ્યા, બાકી બધા આપેલા છે. તો બે શોધવાના, બરાબર. તો ત્યાર પછી પ્રાણી પેશીમાં બીજો પ્રકાર સંયોજક પેશી. હવે સંયોજક પેશી એના નામ પરથી જ આપણને ખબર પડી જાય કે આ સંયોજન કરવાનું કામ કરે. શું કામ કરે છે? સંયોજન કરવાનું કામ કરે છે, એટલે ભેગા કરવાનું કામ કરે છે, બરાબર. હવે આપણા બધાની કેપેસિટી છે જ, કેપેસિટી નહીં, તો આપણે હવે સંયોજક પેશી એ ભણીએ છે. તો આને કટ કરો એટલે અધિચ્છદીયને પૂરું થઈ જાય અને સંયોજકનો નવો જ વિડીયો બને.